विद्यार्थी मित्रों केम छो? आपणे आगळना लेक्चरमां 11 थी 20 सुधीना अंको ओळख्या, लखता अने सरखा अंको जोड़ता शीख्या। 11 थी 20 सुधीना अंकोनी आपणे उच्चार, अर्थ अने अंकोनी समजूती मेळवी। तो आजे आपणे धोरण 1 विषय अंग्रेजी यूनिट नंबर 52 अने 53 में अंग्रेजी अंको शोधीने गोल करो अने गुजराती अंको सामे अंग्रेजी अंको लखो तेनो आपणे विगतवार अभ्यास करशुं। नीचेना चौरसमां आपेला अंग्रेजी अंको शोधी अने गोल दोरो। तो बालमित्रों अहीं आपणने चौरसमां आपेला अंको शोधी अने तेनी फरते आपणे गोल करवानुं रहेशे। तो पहली लाइनमां डबल वन एटले 11 अने 18 एटले 80। तो आपेली लाइनमांथी आपणे डबल वन एटले के 11 अने 18 એ અંકો શોધીને આપણે તેની ફરતે ગોળ કરવાનું છે। તો 10 અને 11 એટલે કે 11, તો 11ના અંક ફરતે આપણે ગોળ કરશું। 12, 13, 14, 15, 16 અને 18 એટલે કે 18, તો આપણે 18 ના અંક ફરતે ગોળ કરશું। બીજી લાઇનમાં 17 એટલે 17, 20 એટલે 20। તો બીજી લાઇનમાં એ અંકો શોધીને તેની ફરતે આપણે ગોળ કરવાનું છે। તો 19 એટલે 19, 13 એટલે 13 અને 17 એટલે 17। તો આપણે 17ના અંક ફરતે ગોળ કરશું। 16 એટલે 16, 20 એટલે 20। તો આપણે 20ના અંક ફરતે ગોળ કરશું। ત્રીજી લાઇનમાં 9, 14, 40 આપેલા છે। તો આપણે ત્રીજી લાઇનમાં એ અંકો શોધીને તેની ફરતે આપણે ગોળ કરશું। 3, 9 તો 9ના અંક ફરતે આપણે ગોળ કરશું। 6, 14 એટલે કે 14, તો 14 એટલે 14, તો એ અંક ફરતે આપણે ગોળ કરશું। પછી ચોથી લાઇનમાં 15 એટલે 15 અને 7 એ અંકો આપેલા છે। તો આપણે એ લાઇનમાંથી 15 એટલે 15 અને 7 એ અંકો શોધીને તેની ફરતે ગોળ કરવાનું છે। 7, 2, 8, 4, 10, 9, 15 એટલે 50, તો આપણે એ અંક ઉપર ગોળ કરશું। અને એ જ લાઇનમાં આપણે 7 એટલે કે પ્રથમ ક્રમમાં 7 આપેલો છે, તો એની ફરતે આપણે ગોળ કરશું। એ પછીની લાઇન 19 એટલે 19 અને 12 એટલે 12, તો એ લાઇનમાંથી આપણે એ અંકો શોધીને તેની ફરતે આપણે ગોળ કરશું। તો 9, 14, 14, 12, 18, 18, 13,
1919 तो आपड़े 19 ना अंक फरते गोल करशू। हवे एज लाइन में आपड़े 12 એટલે કે 12 એ શોધીને તેની ફરતે ગોળ કરવાનું છે। તો 9 14 14 12 12 તો આપણે 12 ફરતે ગોળ કરશું। એ પછીની લાઈનમાં 8 અને 16 16 એટલે 16 તો એ લાઈનમાંથી આપણે એ અંકો શોધીને તેની ફરતે ગોળ કરવાનું છે। તો 5 10 15 એટલે 15 20 એટલે 20 8 તો 8ના અંક ફરતે આપણે ગોળ કરશું। 12 એટલે 12 18 એટલે 18 અને 16 એટલે 16 એટલે આપણે 16ના અંક ફરતે ગોળ કરશું। પછી છેલ્લી લાઈનમાં 13 એટલે 13 10 એટલે 10 તો આપણે એ લાઈનમાં એ અંકો શોધીને તેની ફરતે ગોળ કરશું। તો 11 એટલે 11 13 એટલે 13 તો આપણે 13ના અંક ફરતે ગોળ કરશું। 14 14 10 એટલે 10 તો આપણે 10ના અંક ફરતે ગોળ કરશું। તો બાલમિત્રો યુનિટ 52 આપણા અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો તમારે પણ એમાં એ રીતે લખવાનું રહેશે। નીચેના ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો। તો અહીંયા આપણને ગુજરાતી અંકમાં 19 આપેલા છે તો એની સામે આપણે અંગ્રેજી અંક 19 એમ લખવાનું છે તો એને આપણે 19 એમ કહેશું। નીચે ગુજરાતી અંકમાં 15 તો એની સામે આપણે અંગ્રેજી અંકમાં 1 અને 5 એમ લખવાનું છે તો 15 એટલે 15। નીચે ગુજરાતી અંક 13 આપેલો છે તો એની સામે અંગ્રેજી અંક 1 અને 3 એટલે કે 1 અને 3 એમ લખવાનું છે એટલે 1 અને 3 એને શું કહેશું 30। બાજુમાં ગુજરાતી અંકમાં 16 આપેલું છે તો એની સામે આપણે અંગ્રેજી અંકમાં 1 અને 6 એમ લખવાનું છે તો 16 એટલે શું 16। નીચે 14 ગુજરાતી અંક આપેલો છે તો એની સામે આપણે અંગ્રેજી અંકમાં 14 એમ લખવાનું છે 14 એટલે 14। નીચે 20 ગુજરાતી અંક આપેલો છે તો એની સામે આપણે અંગ્રેજી અંક 20 એટલે 20 એમ થાય। હવે બાજુમાં 2 11 એ ગુજરાતી અંક આપેલો છે તો એની સામે આપણે અંગ્રેજી અંક 1 1 એમ લખવાનું છે
वन वन एटले इलेवन। नीचे गुजराती अंक आठड़े आठ एम आपेलू छे, तो एनी सामे अंग्रेजी अंक एट एम लखवानू छे। नीचे एकड़े सातड़े सत्तर ए गुजराती अंक आपेलो छे, तो एनी सामे आपड़े वन सेवन एम अंग्रेजी अंक में लखवानू छे, तो वन सेवन एटले सेवनटीन। हवे बाजू में एकड़े आठड़े अठार गुजराती अंक आपेलो छे, तो एनी सामे आपड़े अंग्रेजी अंक वन एट एम लखवानू छे, वन एट एटले एटीन। नीचे एकड़े मींडे दस ए गुजराती अंक आपेलो छे, तो आपड़े सामे अंग्रेजी अंक वन ने ज़ीरो एम लखवानू छे, एटले के वन ज़ीरो एटले टेन। नीचे एकड़े बगड़े बार ए गुजराती अंक आपेलो छे, तो एनी सामे आपड़े अंग्रेजी अंक में वन टू एम लखवानू छे, वन टू एटले ट्वेल। तो बालमित्रों, आपड़ी अंग्रेजी पाठ्यपुस्तकनी अंदर यूनिट नंबर 53 पर आपेलू छे, तो तमारे पण यूनिट 53 आ रीते अंग्रेजी पाठ्यपुस्तक में सरस अक्षरे लखवानू रहेशे।